વેલકમ બેક. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં સવા કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હાટ બજારનું બાંધકામ વિવાદમાં સપડાતા અટકી ગયું છે. કેમ હાટ બજારનું કામ અટકી ગયું છે? આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. આ છે નસવાડી તાલુકામાં આવેલ તણખલા ગામ, જ્યાં હાટ બજારના બાંધકામમાં જમીનને લઈ વિવાદ ઉભો થયો છે. એક જ જમીન ઉપર ત્રણ વિભાગનો દાવો થતા સમગ્ર મામલામાં વિવાદ ઉભો થયો છે. આ જગ્યા હાલમાં બોડેલી સુખી સિંચાઈ પાસે છે, જેથી જમીન ઉપર બાંધકામ કરતા પહેલા જમીન સંપાદન કરવા માટે બોડેલી સિંચાઈ વિભાગ પાસે, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે લેવાની હોય છે. પરંતુ જમીન સંપાદન વિના બાંધકામ શરૂ કરતા વિવાદ ઉભો થયો છે. માર્ગ અને મકાન વિભાગે જમીન સંપાદન વિના બાંધકામ શરૂ કર્યું છે. સાકર તડકલા જૂટ ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 46 વાળી જમીનમાં હાથ બજાર મંજૂર થયેલું હતું. જે તે વખતે અગાઉની બોડી મંજૂરી આપેલી, જે તે વખતે હું સરપંચ હતો નહોતો, અને જ્યારે હું કામ સારું કર્યું આ લોકો, ત્યારે હું આ લોકોને અટકાવ્યું હતું. હું કલેક્ટરને રજીસ્ટ્રેશન કર્યું હતું, તોય આ લોકો કામ પછી 2 મહિના મેં અટકાવી દીધું. ત્યાર પછી મને કોઈ જમીન સંપાદનનું લિખિત આપ્યું નહીં, એટલે હું કામ બંધ કરાવ્યું હતું. તણખલા ગામ ધારાસભ્યની મદદથી અમને એક હાટ બજારની યોજના મળી આવી હતી, અને લોકોના કામ, લોકોના હિત માટે અને લોકોના કામ માટે પંચાયત અને અમે સાથે રહીને, બોડીએ રહીને અમને એક ઠરાવ આપેલો બાંધકામને, કે અહીંયા એક હાટ બજાર બંધાય તો અમને કંઈક વાંધો નથી. હાલમાં બોડેલી સિંચાઈ વિભાગ જમીનનો હક કરે છે, અને 1982માં જમીન આપવામાં આવી તેના નકશા અને ઠરાવો છે. માર્ગ અને મકાન વિભાગે એજન્સી પાસે જમીન સંપાદન કર્યા વગર કામ શરૂ કરાવી દીધું હતું. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે નસવાડી માર્ગ અને મકાન પેટા વિભાગને, નાયબ કાર્યપાલક ઇજનેરને બાંધકામ અટકાવવા અને જે બાંધકામ થયું છે તેને તોડી પાડવા નોટિસ આપી છે. બાંધકામનું કામ ચાલુ કરવા માટે તણખલા ગ્રામ પંચાયતનો ઠરાવ પણ લેવામાં આવ્યો નથી, અને જેના કારણે સરપંચે આ કામને અટકાવી દીધું હતું. નસવાડી તાલુકામાં તણખલા ગામે જે હાટ બજારનું કામ ચાલુ છે એમાં જમીનનો વિવાદ ધ્યાને આવતા કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત મારફત તપાસણી કરાવતા ગ્રામ પંચાયતે પોતાની જમીન હોવાનો ઠરાવ આપવાના લીધે આ કામ ચાલુ કરવામાં આવેલ હતું. આ વિવાદ ઉભો થવાના કારણે જમીનના તમામ રેકોર્ડ ચકાસીને પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે જમીનમાં પંચાયત મને માં વિભાગ દ્વારા બિનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ હતું, જેને એમ કે મૂળ સ્થિતિએ લાવવા માટે અત્રેથી નોટિસ પાઠવવામાં આવેલ છે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બેદરકારીના કારણે સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. બીજાની માલિકીની જમીનમાં હાટ બજારનું બાંધકામ થઈ રહ્યું છે, તેને જો તોડી પાડવાનો હુકમ કરવામાં આવે તો સરકારના નાણાં પાણીમાં જાય તેમ છે. એક જ જમીન ઉપર ત્રણ વિભાગનો દાવો ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કોનો વિજય થાય છે તે જોવું રહ્યું. મહેશ બિલ, વીટીવી ન્યૂઝ, છોટા ઉદેપુર.